इंडियन टीवी न्यूज, देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क। भारत माता की जय श्री राम। 58 धोड़का विधानसभा ना आपड़ा सौना आगेवान मार्गदर्शक અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન એવા ભૂપેન્દ્રસિંહજી, ચુડાસમા સભ્યશ્રી કિરીટસિંહજી, સરદારસિંહજી ડાભે, આપણા ચૂંટણીના હું ખૂબ જ મોટી શ્રદ્ધા એથી ઘણા વર્ષો પછી જીત્યો છું. એનું કારણ છે ધોળકાના મતદારો, ધોળકા વિધાનસભાના મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. આજે પણ બધાએ જોયું હશે કે મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા બધા સૌ પધાર્યા હતા. અને અત્યાર સુધીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, આપણા વિસ્તારના 42 વર્ષથી પ્રતિનિધિત્વ કરતા એવા આદરણીય બાપુ, આ બધા કરેલા કામો અને ભારતીય જનતા પાર્ટીનું અમારું સંગઠન કે જેણે ખૂબ મહેનત કરી અને એક એક કાર્યને સિદ્ધ કરી બતાવ્યું છે, અને એની જીત છે. આ અમારા મતદારોના અમારી પર મૂકેલા વિશ્વાસની જીત છે, અમારા સંગઠને કરેલા કાર્યની જીત છે. આગળની શું રણનીતિ હશે આપની? આગળની રણનીતિ તો બસ અમારા સંગઠનના અમારા મતદારો જે ના કામો છે એ બધા પૂરા કરવાની અમારી રણનીતિ છે. કોઈ આંકડો દર્શાવ્યો તો એ આંકડો પણ પાર કરીને અને ભૂતકાળમાં 85માં માનનીય માધવસિંહજી સોલંકીના સમયમાં જે 149નો હાઈએસ્ટ રેકોર્ડ હતો એ રેકોર્ડ પણ આજે ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખ્યો છે. આ ઘટના રાજકીય વિચારકો વિશ્લેષકો માટે પણ એક અભ્યાસનો વિષય થશે. હું ગુજરાતના મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને જેમણે જેમણે પાર્ટીને બદનામ કરવા માટે, વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈને બદનામ કરવા માટે, સનાતન ધર્મને બદનામ કરવા માટે, નર્મદા યોજના રોકવા માટેના રોડા રાખનાર લોકોને જનતાએ એકદમ સાયલન્ટલી પાઠ ભણાવ્યો છે. માનનીય નરેન્દ્રભાઈની લોકપ્રિયતા અકબંધ રહી છે, અને ભાજપને કામ નામ સંગઠન ના આ મત મળ્યા છે. હું ફરીવાર ગુજરાતના મતદારો અને મારા મત વિસ્તાર ધોળકાના. ઇન્ડિયન ટીવી ન્યૂઝ, દેશ કા તેજી સે બઢતા ન્યૂઝ નેટવર્ક.